તરફથી તમામ દર્શકોને મેરી ક્રિસમસ. આમ તો આ તહેવાર આપણા દેશમાં મનાવાતો નથી, પણ આપણો દેશ વિવિધ ધર્મના વિવિધ તહેવારો મનાવવા માટે સુપ્રસિદ્ધ છે. તો જાણીએ આજે ભારત નાતાલ કાં તો ક્રિસમસ કઈ રીતે ઉજવી રહ્યું છે. આપણી ક્રિકેટ ટીમે કાલે શ્રીલંકાને 3-0 થી વ્હાઇટ વોશ કરીને આપણાને આપી છે ક્રિસમસની એક અદ્ભુત ભેટ. અને તેમજ બીજી બાજુ જોવા જઈએ તો અશ્વિની બોપન્નાએ લગ્ન કરીને માણ્યું છે ક્રિસમસ. વાત કરીએ રાજકારણની તો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ઘરે જઈને તેમનો 93મો જન્મદિવસ ઉજવ્યો હતો. આટલું જ નહીં, તેમણે એમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના પણ કરી હતી. આટલું જ નહીં, આપણા પ્રાઇમ મિનિસ્ટરે આજે ડ્રાઈવરલેસ મેટ્રોનું ઉદ્ઘાટન સીએમ યોગી આદિત્યનાથ જોડે દિલ્હીમાં કર્યું. તો અગર આપણે ફરવાના સ્થળોની વાત કરીએ તો ત્યાં ટોપ લિસ્ટમાં આવે છે ગોવા, મુંબઈ, પુડુચેરી, બેંગલુરુ અને નોર્થ ઇસ્ટ. અને તેમાં પણ અગર ન્યૂ યરની વાત કરવામાં આવે તો ગોવા વર્લ્ડ લેવલ પર ફેમસ ગણવામાં આવે છે. ત્યાં જ બંગાળમાં 420 વર્ષ જૂનું બાંદેલ ચર્ચ, જ્યાં અર્થ થીમ પર ક્રિસમસ સેલિબ્રેટ કરવામાં આવી રહ્યું છે અને ત્યાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો વાત કરીએ આપણા ગરવી ગુજરાતની તો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે. અહીંયા ગુજરાતના જ નહીં પણ આસપાસના બધા રાજ્યોમાંથી લોકો ભાગ લેવા આવે છે અને માણે છે. તો વાત કરીએ ફિલ્મી જગતની. આજે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાએ તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો અપલોડ કર્યો છે, જેમાંથી ક્રિસમસ ટ્રીની પાસે ડાન્સ કરી રહ્યા છે અને પોતાના ફેન્સને ક્રિસમસની શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેમજ સલમાન ખાન અને કેટરીના કેફે આજે એક સરસ ફોટોશૂટ કરીને તેમના ફેન્સને ક્રિસમસની મુબારક આપી. અને ત્યાં જ શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ, સૈફ અને કરીનાએ પણ તેમના ફેન્સને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી છે. તો આ જ રીતે ભારતમાં ક્રિસમસ ઉજવાયું હતું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. અને સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને લાઇક કરો અમારો ફેસબુક પેજ અને અમારો ટ્વિટર હેન્ડલ. મેરી ક્રિસમસ અને એડવાન્સમાં તમામ દર્શકોને હેપી ન્યૂ યર.